मित्रों जो तमे अमदावाद में रहता हसो तो तमने खबर छे मासीनी पाणीपुरी फेमस छे। एवी ज रीते मित्रों उज्जैन में मासीना पराठा आपणने मळी गया छे। अमे ओमकारेश्वर थी रात्रे लगभग 8:30-9 वागे महाकालेश्वर एटले के उज्जैन पहुंची गया। त्यारे अमने लागी भूख अने त्यां देखा गया अमने मासी जे पोताना छोकराओनी जोड़े पराठा वेचता हता। अने पराठानी किंमत सांभळीने तमे चोकी जशो ने तमने लागशे के मासी क्यांक सेवा करे छे। मित्रों मात्र 15 रुपया थी पराठू सादू स्टार्ट थाय छे अने एमनो बेस्ट पराठो अमने लाग्यो ए छे आलू का पराठा, बराबर छे। अने मित्रों अहींया तमने चीज़ना पराठा, पनीर पराठा अने गोबी का पराठा मिल जाएंगे। अने एमनू भाव पण मित्रों 25-30 रुपया छे, पनीरनू 50 रुपया ने चीज़ पराठानू 80 रुपया छे। जोड़े जोड़े तमने चटनी मळशे, जोड़े जोड़े अचार अने तमने जो दही जोती हो तो दही पण एक्स्ट्रा चार्जनी जोड़े मळशे। हवे क्यां आया आ मासी? तो मित्रों तमे गुजराती फूडना जो शौकीन हो अने अपना पंजाब पराठा ज खाधु होय तो तमे जरूरथी आने पसंद करशो, बिकॉज टेस्ट बिल्कुल घर जेवू छे, गरमा गरम तमने मळशे। अने जो एमां वरसाद पड़तो होय छे, जे मौसम अमने मळी गयो, तो तमने बहु मजा आवशे। मित्रों रेलवे स्टेशन नी सामे तमने बहु बधी होटल देखाशे अने त्यां चालता तमे जशो तो बहु बधी रेस्टोरेंट तो देखाशे ज, थाळी पण देखाशे 120, 130, 150 रुपयामां। पण तमने त्यां मासीनो स्टॉल देखाशे जे सांजे 6 वाग्याथी રાતના 12 વાગ્યા સુધી 11-12 વાગ્યા સુધી લાગે છે અને ત્યાં લોકોની ભીડ જામે છે। અને 2 વર્ષથી માસી અહીંયા પણ લગાડે છે અને એમનું શિવશક્તિ પરાઠા હાઉસથી નામ છે। એમ તો મેં તમને માસીનો ચહેરો બતાવી દીધો અને એમના 2 છોકરા પણ તમને દેખાડી દીધા। તો મિત્રો રાસ એની જુઓ છો, જો ઉજ્જૈન આવો મહાકાલેશ્વરના દર્શન કરો તો અહીંયા પરાઠા જરૂરથી ખાજો, કેમકે તમને મજા ના આવે ના તો પૈસા તમે મારી જોડેથી લઈ શકો છો, એની હું તમને ખાતરી આપી શકું છું। અને મિત્રો જસ્ટ હમણાં અમે ઓમકારેશ્વરથી આવ્યા છીએ, એનું વિડીયો નથી જોયું તો તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં અને આઈ બટન ક્લિક કરીને પણ મળી જશે, તો આઈ બટન ક્લિક કરીને તમે વિડીયો જોઈ શકો છો। અને હવે કાલે અમે મહાકાલેશ્વરનો વિડીયો બનાવીશું। આ જો પરાઠો, આ છે ગોબીનો પરાઠો, અમે ખોલીને તમને હું બતાવી રહ્યો છું। એકદમ ગરમા ગરમ વરાળ નીકળતી અને સીધું મોઢામાં જાય ને તો મજા આવી જાય મિત્રો। અમુક લોકોનો મિત્રો ટેવ હોય કે બહાર જઈને તો પણ ઘર જેવું શોધતા હોય કે જમવાનું, જેનાથી પેટ ખરાબ ના થાય, જેનાથી કોઈ પ્રોબ્લેમ ના થાય। આ ચીઝ પરાઠા બી અમે ઓર્ડર કર્યો હતો, અમે બધા જાતના પરાઠા અહીંયા ચાખી લીધા, એમાંથી બેસ્ટ અમને આલુ કા પરાઠા લાગ્યો, જે બજેટમાં પણ છે અને સારું એવું છે। લગભગ અમે 5 જણાએ 10 પરાઠા મંગાવીને અમારું બિલ 550 રૂપિયાની આજુબાજુ થયું। એમાં ચીઝ પરાઠા બી આવી ગયા અને બીજા 5 અમે આલુ પરાઠા હતા અને 5 બીજા પરાઠા હતા, એટલે 5 જણાએ મિનિમમ 10 પરાઠા ખાઈ લીધા અને અમારું રાતનું ડિનર થઈ ગયું અહીંયા। અને બીજું ફૂડમાં તમને ઉજ્જૈનના ફૂડ વિશે કહું તો મિત્રો એમપીમાં પોહા બહુ ફેમસ છે અને પોહા તમને 24 કલાક મળશે। તમને ગુજરાતમાં પોહા જે છે તમને સવારે જ નાસ્તામાં મળશે, પણ અહીંયા તમને 24 કલાક પોહા જોવા મળશે। પ્લસ મિત્રો અહીંયા મીઠાઈની ઘણી બધી દુકાન છે અને આગળ ગરમા ગરમ દૂધ પણ તમને જોવા મળશે, તો ત્યાં પણ તમે જઈ શકો છો। એટલે ફૂડની મામલામાં તમને છે ને મિત્રો ઉજ્જૈનમાં મજા આવી જવાની છે। તો આ અમે ટ્રાય એન્ડ ટેસ્ટેડ 2 દિવસ અમે રાતે અહીંયા જમવાનું રાખ્યું, એટલે મેં કીધું કે તમારા માટે વિડીયો બનાવવાની જરૂર પડે છે, કેમકે સારું ગુજરાતી ખાવામાં માને છે ભલે થોડું મોંઘું હોય। તો આશા કરું છું આ વિડીયો તમને હેલ્પ કરશે।